ભાવનગર શહેરમાં વાડી વિસ્તાર વાઘોડિયા રોડ, ડભોઈ રોડ, કપુરાઈ ચોકડી, માંડવી રોડ અને ગેન્ડીગેટ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત જ છે. છેલ્લા 25 વર્ષના શાસન દરમિયાન વર્તમાન સરકાર દ્વારા કોઈપણ કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવતી નથી. વાત કરીએ તો વાડી વિસ્તાર ટાવર પાસે કે જ્યાં વર્તમાન સરકારનું ગઢ ગણવામાં આવે છે, વાડી ટાવર પાસે પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 25 વર્ષોથી છે. ત્યાંની જનતાનો માથાનો દુખાવો થઈ ગઈ છે. તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર અને વારંવાર રજૂઆત કરતાં પણ આ પાણીની સમસ્યાનો કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવતો નથી. આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને ઘણું બધું નુકસાન થાય છે તેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. સ્થાનિક કાર્યકર્તા અને નેતાઓને આ સમસ્યાનું સમાધાન કરવા માટે થોડો પણ સમય મળતો જ નથી તેવું સ્થાનિક જનતાનું કહેવું છે. આવી જ હાલત કપુરાઈ ચોકડી, ડભોઈ રોડ, વાડી રંગમહેલ અને વાઘોડિયા રોડની છે. આ સમસ્યાનું સમાધાન માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં સૂતા હોય તેવું જનતા કહી રહી છે. છેલ્લા 25 વર્ષથી વડોદરામાં લગાતાર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને હાલ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. તમે જોઈ શકો છો છેલ્લા 15 મિનિટના વરસાદની અંદર છેલ્લા વાડી વિસ્તારની અંદર આવી હાલત છે. જો આવી રીતે આખી રાત વરસાદ પડ્યો તો વાડી વિસ્તાર આખો તણાઈ જશે, તેમજ લોકોના ઘરમાં પાણી ભરાઈ જશે. આપણા મેયરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સાંસદ સ્માર્ટ સિટીની વાતો કરે, સ્માર્ટ સિટીને એવોર્ડ લઈ આવે છે. શું તમારી સ્માર્ટ સિટી યાદ છે? માત્ર 15 મિનિટમાં વરસાદની અંદર આટલું 1.5 ઇંચ પાણી ભરાતું હોય તો તમારો સ્માર્ટ સિટી એવોર્ડને તમારા ઘરમાં રાખો, એની પૂજા કરો અને તમારા માટે જ રાખો, વડોદરા માટે ના લાવો. કારણ કે વડોદરાની તમે પોલો ખોલો જ આવી છે, વડોદરાનું નામ બદનામ કરો છો. અમને તમારી સ્માર્ટ સિટી નથી જોતી, અમને સયાજી નગરી જોઈએ છે. સર, સયાજી રાવને નગરી જોઈએ છે. આ કયો વિસ્તાર છે? આ વડોદરા શહેરનો વાડી ટાવર વિસ્તાર છે. તે અત્યારે પાણીની અંદર ગરકાવ કરી રહ્યો છે. માત્ર 15 મિનિટના વરસાદની અંદર અહીં 1.5 ઇંચ વરસાદ છે ને લગા જે પણ નીચાણ થવાના ઘર છે તેઓમાં પાણી પણ ભરવાની શક્યતા આજ રાત સુધીમાં છે. શું નામ તમારું? ઉમંગ સોલંકી, સામાજિક કાર્યકર. મને બી એવું લાગે છે કે આજે મેં ફરી રહ્યો છું તો મને બી એવું લાગે છે કે મેં આટલા પાણીમાં જઈશ. જો કદાચ 24 કલાક વરસાદ હશે તો મેં આટલા પાણીમાં મેં જઈને તમને બતાવીશ કે આટલા પાણીનો વરસાદ છે આ મૂળ પર, એવું તો મને લાગી રહ્યું છે. સરકાર બી ખરાબ છે, પાણી બી ખરાબ છે. આજે વિસ્તાર બી આજે ગણેશનગર સ્લમ વિસ્તાર છે કે જેની અંદર પબ્લિકના ઢોકળા જેવા દેખાઈ રહ્યા છે અને એની અંદર જો પાણી ઘૂસી જાય આજે આ વિસ્તારમાં તો મેં હજુ તો થોડું અંદર જઈને જોઈએ તો કેવું લાગે છે. એ ઝોપડપટ્ટી જેવો વિસ્તાર છે. આ 16 નંબર વોર્ડ છે. આ એને સ્થાનિક કોર્પોરેટર શું કરી રહ્યું છે? આજે જે મ્યુનિસિપાલ કોર્પોરેશન લોકો છે ત્યાં શું લોકોના આજે આ જે લાઇટ બિલ લે છે, ઘર વેરા લે છે, રોડ વેરા લે છે, એની માટે લે છે, પાણી વેરા ને એની માટે લે છે. એમાં સુવિધા નથી. આજે તો ક્લીન રસ્તો હોવો જોઈએ તો પાણી ક્યાંથી ભરાય? કે ગટર બનાવવાનો પૈસા નથી એમની પાસે, ગટર વેરો નથી લેતા, પાણી વેરો નથી લેતા, લાઇટ બિલ લે છે. આજે લાઇટ પણ લોકડાઉનની અંદર જે લોકોએ એમને
માથા તોડ લોકોને કમર તોડ આપી દીધો છે ને એ રીતના આપ્યા છે કે જેના ઘરમાં 1500-2000 બિલ આવે છે એના આજે 25-25000 લાઇટ બિલ આવ્યું છે, 12000 બિલ આવ્યું છે, તો શું આજે કોઈ સમજવા નહીં આવ્યું? જેમનો લોકોએ આંદોલન બી કર્યું છે, લોકો ગયા બી છે એમની પાસે, તો શું અમારે શું સમજવું છે? અને કોઈ માફી લેવા કોઈ સરકાર છે જ નહીં, આજે તો એક જ સરકાર બેઠી છે બસ, એને કોઈ આજે કોઈ તંત્ર મરી રહ્યું છે કે શું મરી રહ્યું છે એમને કંઈ જવાબ છે જ નહીં. પ્રમુખ લાયું કયો વિસ્તાર છે આ અને શું પરિસ્થિતિ છે અહીંની? અપુરાઈ ચોકડી છે જે ડભોઈરો રાજપીપળા જે સ્ટેચ્યુ યુનિટીનો જે મેઇન માર્ગ કહેવાય એનો વડોદરા બહાર આગળ જેવો કાર્યક્રમ જેવું બહાર લાગેલું છે. તો એનો વિકાસ જુઓ જે અહીંના સ્થાનિક છે કોર્પોરેટરથી લઈને ભાજપ પ્રમુખથી લઈને આજે તમે જોઈ રહ્યા છો કે આજે એક કલાક વરસાદ તો નથી થયો અને એની અંદર આ જો પરિસ્થિતિ સંભાળ હોય આવા જે હોય છે બરાબર છે, તો એની અંદર તમે જોઈ રહ્યા છો કે પરિસ્થિતિમાં એક કલાક વરસાદ નથી થયો. કામગીરી તમને દેખાઈ રહી છે કે કામગીરી આ કામગીરી હોય તો તમને પાણી ના દેખાત જમણી લોકોની ગાડીઓ બી બંધ કરી ગઈ છે. તમે નજર કરીએ તો આપણે જોઈ શકીએ તો સામેના રસ્તા અને ખાડા તમે આવો તમને બતાવું ને તમને એની પરિસ્થિતિ ઉદ્ભવવાનું કારણ શું હશે? પરિસ્થિતિનું ઉદ્ભવવાનું કારણ એ છે કે જે એક કલાક હજુ વરસાદ ચાલુ થયો છે અને કુદરતી મેયર છે કે વરસાદની જરૂર છે, પણ એક ખેડૂત માટે છે ને આજે બરોડામાં બી જરૂર છે, બરોડાની અંદર જો આ પરિસ્થિતિ થતી હોય તો મેં તો વોર્ડ નંબર 16માં ઊભો છું, હજુ મેં આગળ જઈ રહ્યો છું તો આગળ મેં જોઈશ કે હવે એની પરિસ્થિતિ શું છે. અને હું એવું કહેવા માગું છું કે આવી પરિસ્થિતિને તમે ધ્યાનમાં ના લો તો તમે કોર્પોરેટર તેના કારણે તમે શેની માટે જનતા માટે બેઠા છો કેમ જનતાને ખાડી હોટેલ લેવા તમારે? શું નામ તમારું? મારું હરીશભાઈ ચૌહાણ, ભારતીય ટ્રાઈબલ પાર્ટી, બીટીપી, બરોડા સાહેબ જિલ્લા પ્રમુખ.